चलो गुरुमणि विद्यार्थी मित्रों, आज आप अधातु की बात करी। अधातु जे तो धातु की बात करी गया था, ये तो अधातु। धातु और अधातु, तो धातु ना जे गुणधर्म जो गया था, अधातु ना गुणधर्म बिल्कुल एना कदा विरुद्ध प्रकार ना छे। आपणे जो कहता धातुओ मोटे भागे घन स्वरूप में होय, ज्यारे अधातुओ मोटे भागे घन અને વાયુ સ્વરૂપમાં હોય। કયા સ્વરૂપમાં હોય? ઘન અને વાયુ સ્વરૂપમાં। અધાતુ પ્રવાહી સ્વરૂપમાં જોવા મળતું નથી, પરંતુ માત્ર બ્રોમિન, બ્રોમિન એટલે કે બીઆર એક એવો ધાતુ છે જે પ્રવાહી સ્વરૂપે જોવા મળે। ફક્ત એક જ અધાતુ એવો છે બ્રોમિન જે પ્રવાહી સ્વરૂપે જોવા મળે, તેથી બ્રોમિનને અધાતુમાં અપવાદ તરીકે રાખવામાં આવે। બરાબર છે, અધાતુ માટે બ્રોમિન અપવાદ છે। હવે અધાતુની સંખ્યા લગભગ 23 જેટલી છે। કુદરતમાં અધાતુ કેટલા છે? 23। એ સિવાયના મોટે ભાગે બધા ધાતુ અને અર્ધધાતુ હોય, તો 23, 23 માંથી એક પ્રવાહી, બાકીના બધા ઘન અને વાયુ સ્વરૂપ। હવે ઘન સ્વરૂપની વાત કરીએ તો સલ્ફર છે, કાર્બન છે, એ બધા ઘન સ્વરૂપમાં અધાતુ જોવા મળે, અને બાકી O2, H2, N2 આ જે બધા વાયુઓ છે એ બધા વાયુઓ મોટે ભાગે અધાતુ છે જે વાયુ સ્વરૂપમાં જોવા મળે। આમ ઘન સ્વરૂપના અધાતુની વાત કરીએ તો સલ્ફર છે, કાર્બન છે વગેરે, વાયુ સ્વરૂપની વાત કરીએ તો ઓક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન આ જે બધા વાયુઓ છે એ મોટે ભાગે અધાતુ સ્વરૂપે જોવા મળે। ચાલો આગળ વાત કરી ગયા હતા, ધાતુઓ ચરકાટ વાયુ સપાટી ધરાવે, તો અધાતુ એનાથી ઉલટું ચરકાટ વિહીન સપાટી ધરાવે, એટલે ચરકાટ વાયુ સપાટી ધરાવતી નથી। પરંતુ એક ધાતુ એવો છે, એક અધાતુ I2 એટલે કે આયોડીન અધાતુ છે, છતાં એ ચરકાટ વાળી સપાટી ધરાવે છે। કેવી સપાટી ધરાવે? ચરકાટ વાળી। અધાતુના ગુણધર્મ કેવા છે? ચરકાટ વિહીન સપાટી। પરંતુ આયોડીન એક એવો અધાતુ છે જે ચરકાટ વાયુ સપાટી ધરાવે છે, તેથી આયોડીનને અપવાદ તરીકે ગણવામાં આવે, અપવાદ તરીકે। ચલો ત્યારબાદ જોઈએ આપણે અધાતુના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ। ધાતુની સરખામણીમાં નીચા હોય, ધાતુના ગલન બિંદુ ઉત્કલન બિંદુ કેવા હોય છે? ઊંચા હોય છે, જ્યારે અધાતુના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પ્રમાણમાં નીચા હોય ધાતુની કમ્પેરમાં। અધાતુઓ જનરલી નરમ હોય, નરમ અને કેવા હોય? બરડ। આપણે આગળ જોઈ ગયા કે ધાતુઓ કેવા હોય? સખત અને કઠણ હોય, અધાતુ કેવા હોય? નરમ અને બરડ હોય, એટલે સરળતાથી તૂટી જાય। ચલો અધાતુને ટીપી શકાતું નથી, જો અધાતુને ટીપવામાં આવે તો તૂટી જાય, એટલે એનો કોઈ આકાર આપવામાં આવતો નથી, એ ટીપી ન શકાય, તેથી આપણે મનગમતો આકાર આપી શકીએ નહીં। ચલો અધાતુમાંથી ખેંચીને તાર બનાવી શકાતો નથી, જેને ગરમ કરવામાં આવે તો એમાંથી ખેંચીને તાર બનાવી શકાતો નથી। આ બધા અધાતુના ગુણધર્મ છે। બીજો ગુણધર્મ છે, આપણે જોઈ ગયા ધાતુઓ વિદ્યુત અને ઉષ્માના કેવા હોય? સુવાહક હોય, જ્યારે અધાતુઓ વિદ્યુત અને ઉષ્માના અવાહક હોય, વિદ્યુત અને ઉષ્માના અવાહક। ધ્યાન આપજો, અધાતુ વિદ્યુત અને ઉષ્માના અવાહક હોય છે, પરંતુ કાર્બન એક એવો અધાતુ છે, કાર્બન જે વિદ્યુતનો સુવાહક છે, વિદ્યુતનો કેવો છે? સુવાહક, એ અપવાદ છે। કેવો છે? અપવાદ છે। કાર્બન ભલે અધાતુ છે પણ વિદ્યુતનો સુવાહક છે, તેથી કાર્બન અધાતુમાં અપવાદ તરીકે ગણવામાં આવે। ત્યારબાદ કાર્બન અલગ અલગ અપરૂપો છે, કાર્બનના કેવા છે? અપરૂપો, અપરૂપો એટલે ઘણા બધા પ્રકારના સ્વરૂપ ધરાવે, જેમ કે હીરો છે, ગ્રેફાઇટ છે, વિટામિન છે, કોલસો છે, આ રીતે। તો કાર્બનના જે અપરૂપો છે એમાં હીરો એટલે કે ડાયમંડ સૌથી વધુ કઠણ છે, ધાતુ કરતાં પણ વધારે કઠણ છે હીરો, અને અમુક કઠણ ધાતુને કાપવા માટે હીરાનો ઉપયોગ કરવામાં આવે, એટલે ભલે
અધાતુનો ગુણધર્મ કેવો છે? નરમ અને બરડ. પણ અધાતુમાં કાર્બન એક અપરૂપ છે, હીરો જે સૌથી વધારે કઠણ હોય અને એની સખ્તાઈ 10 ગણી હોય. કેટલા ગણી? 10 ગણી સખ્તાઈનો ગુણધર્મ ધરાવે. આમ જુઓ, અધાતુના ગુણધર્મ ધાતુ કરતા બિલકુલ અલગ પ્રકારના છે. આ ઉપરાંત વાત કરીએ તો બ્રોમિન, અધાતુમાં જોઈ ગયા આપણે કે બ્રોમિન એ માત્ર એક જ એવો અધાતુ છે જે પ્રવાહી સ્વરૂપે ધરાવે, બાકીના બધા ધાતુઓ સોરી અધાતુઓ વાયુ અને ઘન સ્વરૂપ ધરાવે છે. ચાલો ત્યારબાદ આપણે આગળ વધીએ તો ધાતુઓ અને અધાતુઓ. અધાતુ કરતા ધાતુ જે સખ્તાઈ પ્રાણનો ગુણધર્મ છે એ અધાતુમાં જોવા મળતો નથી. અધાતુ સખ્તાઈ પ્રાણનો ગુણધર્મ ધરાવતો નથી, કારણ કે તે નરમ અને બરડ છે. આમ આપણે અધાતુના ગુણધર્મ જોઈ ગયા. આના આધારે, આ બધા ગુણધર્મના આધારે ખબર પડે કે આપેલ જે વસ્તુ છે એ અધાતુ છે. કેવો છે? અધાતુ છે. આ ઉપરાંત ધાતુ અને અધાતુ બંને પાણી સાથે પ્રક્રિયા કરે છે, બંને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે, જે હવે પછીના ટોપિકમાં આપણે જોઈશું. ઓકે, થેન્ક યુ.